तो एमा तमने विकल्पो आपेला छे बराबर ए विकल्पो योग्य विकल्प पसंद करीने तमारे विकल्प लखवाना छे। तो जो बा मित्रो पहेलो विकल्प छे के नीचेना माथी कई आकृति एक तृतीयांश भाग दर्शावे छे। शु कीधु छे के नीचेना माथी कई आकृति एक तृतीयांश भाग दर्शावे छे। तो चलो तमने आ आकृतिओ आपेली छे अ ब क ने ड, आमांथी तमने कई आकृतिना एक तृतीयांश એટલે બે ભાગ કેવા, એક તૃતીયાંશ કેવા અને અડધું કેવા, બરાબર। તો ચલો બા મિત્રો સૌ પ્રથમ વર્તુળ કેટલું છે, એક જ છે એટલે આપણે એક લખીશું, અને એના કેટલા ભાગ છે બે એટલે આપણે અહીંયા એક તૃતીયાંશ લખીશું। પછી બમાં ચોરસ એક છે એટલા ભાગ પાડેલા છે એક બે ત્રણ ચાર એટલે આપણે અહીંયા એક ચતુર્થાંશ લખીશું, બરાબર। પછી અહીંયા જુઓ ગોળ વર્તુળ એક જ છે એટલા ભાગ છે એક બે અને ત્રણ, બરાબર। અને અહીંયા તો એક જ ત્રિકોણ છે, બરાબર। તો ચલો હવે તમને કીધું છે કે નીચેના માંથી કઈ આકૃતિ એક તૃતીયાંશ ભાગ દર્શાવે છે, તો હવે તમને ખ્યાલ આવી જાય કઈ આવશે અ, એટલે આપણે અહીંયા જવાબમાં શું લખીશું બાળ મિત્રો, અ શું લખીશું અ। હવે છે બીજા નંબરનો વિકલ્પ, નીચેના માંથી કઈ આકૃતિ એક ચતુર્થાંશ ભાગ દર્શાવે છે। તો તમે અહીંયા પહેલા સૌ પ્રથમ આપણે લખી દેવાનું કે ચાલો ચોરસ એક જ છે કેટલા ભાગ છે એક બે અને ત્રણ એટલે આપણે નીચે ત્રણ લખીશું, બરાબર। પછી અહીંયા ચોરસ એક જ છે કેટલા ભાગ છે ટોટલ કુલ એક બે ત્રણ ચાર એટલે આપણે નીચે ચાર લખીશું, બરાબર। પછી અહીંયા વર્તુળ એક જ છે કેટલા ટોટલ ભાગ છે કુલ એક બે અને ત્રણ એટલે નીચે આવશે, બરાબર, છેદમાં એટલે એ તૃતીયાંશ। અહીંયા પણ ત્રિકોણ કેટલા ભાગ છે એક બે અને ત્રણ એટલે આપણે અહીંયા પણ એક તૃતીયાંશ। તો ચલો જવાબમાં શું આવશે કે નીચેનામાંથી કઈ આકૃતિ એક ચતુર્થાંશ ભાગ દર્શાવે છે, કઈ આકૃતિના ચાર ભાગ પડે છે, તો આપણો જવાબ છે બ, બરાબર। એટલે આપણે અહીંયા જવાબ કરીને શું લખીશું બાળ મિત્રો, બ, શું લખીશું બ। તો અહીંયા બાળ મિત્રો એક તૃતીયાંશ ભાગ પણ દર્શાવે છે, પહેલામાં અ અને બીજામાં એક ચતુર્થાંશ ચાર ભાગ પણ દર્શાવે છે, તો બ એટલે આપણે જવાબમાં બ લખ્યા, બરાબર। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગણિત એમાં પ્રકરણ ન અડધું અને પા એમાં આપણે દાખલા નંબર 9 માં પહેલો અને બીજા દાખલામાં જે પહેલો અને બીજો વિકલ્પ હતો એ વિકલ્પ વિશે આપણે અભ્યાસ કરી ગયા। તો હવે આપણે એ દાખલા નંબર 9 માં આપણે ત્રીજો અને ચોથો વિકલ્પ જોઈશું, બરાબર। તો જો બાળ મિત્રો ત્રીજો વિકલ્પમાં તમને કહ્યું છે કે નીચેની કઈ આકૃતિમાં યાદચ્છિત ભાગ એક તૃતીયાંશ દર્શાવે છે, આમાંથી તમારે શોધવાનું છે કે કયો ભાગ એક તૃતીયાંશ ભાગ દર્શાવે છે। તો બાળ મિત્રો અહીંયા આપણે પહેલા ગણીશું કેટલા લંબચોરસ છે, આખું એક જ છે, બરાબર, ભાગ કેટલા પડે છે તો ગણો એક બે ત્રણ ચાર એટલે આ કેટલા થયા એક ચતુર્થાંશ, એટલે આ ભાગ એક તૃતીયાંશ ભાગ યાદચ્છિત થતો નથી। હવે તમે બમાં જુઓ તો બમાં પહેલા કેટલા ખાના છે ટોટલ ગણવાના છે, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠ બહારના ચોરસના અને આઠ અંદરના ચોરસના એટલે ટોટલ કેટલા ખાના થયા સોળ, આપણે નીચે કુલ ખાના નીચે લખીશું સોળ, બરાબર। હવે પૂરેલા કેટલા છે, યાદચ્છિત કેટલા કરેલા છે, તો કેટલા છે અંદરના આઠ, આપણે અહીંયા કેટલા લખીશું આઠ, ના ભાગો યાદચ્છિત કરેલા ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, એટલે આઠ ખાના યાદચ્છિત કરેલા છે અને કુલ ખાના કેટલા છે સોળ। હવે તમે જુઓ આનું નાનું કરો તો સોળ ના અડધા આઠ થયા, એટલે આઠ એકા આઠ અને આઠ દુ સોળ એટલે આઠ આઠ ઉડી ગયા।
આ ઉપરનો એક અને આ નીચેનો બરાબર 1 2 3 અને 4 4 ત્રિકોણ થાય બરાબર એટલે અહીંયા નીચે 4 લખીશું બરાબર ખાના ગણો 1 2 3 અને 4 અને યાદ છે કેટલા કરેલા છે 2 એટલે આ પણ એક ચતુર્થાંશ યાદ છે થતો નથી એટલે આપણો જવાબ બ પણ આવશે નહીં હવે તમે જુઓ ક 1 2 3 4 5 6 અને 7 કેટલા છે 1 2 3 4 5 6 અને 7 ને નીચે આપણે 7 મૂકીશું અને 1 2 3 યાદ છે કરેલા છે ઉપર અંશમાં મૂકીશું આપણો જવાબ ક પણ આવશે નહીં હવે ડ જુઓ તો ડ માં એક ભાગ યાદ છે કરેલો છે તે ઉપર લખીશું અને નીચે કુલ કેટલા ખાના છે તો 1 2 3 અને 4 કુલ ખાના કેટલા છે 4 એટલે 4 આપણે નીચે છેદમાં લખીશું બરાબર અને યાદ છે કેટલા કરેલા છે 1 એટલે આપણે 1 ઉપર અંશમાં લખીશું તો આમાંથી કયા એક ચતુર્થાંશ ભાગ આવ્યો તો ડ તો આપણો જવાબ શું આવશે બાળ મિત્રો ડ એટલે આપણે અહીંયા શું લખીશું બાળ મિત્રો જવાબમાં ડ બરાબર હવે બાળ મિત્રો આપણે અહીંયા પાંચમો વિકલ્પ અને છઠ્ઠા વિકલ્પનો અભ્યાસ કરીશું તો જો બાળ મિત્રો પાંચમા વિકલ્પમાં તમને કહ્યું છે કે નીચેની કઈ આકૃતિમાં યાદચિત ભાગ ત્રણ ચતુર્થાંશ દર્શાવે છે હવે આપણે આમાંથી શોધવાનું છે કે કયો ભાગ ત્રણ ચતુર્થાંશ દર્શાવે છે એટલે ત્રણ ચતુર્થાંશનું બીજું શું કહેવાય આપણે શીખી ગયા શું કહેવાય કોણો ભાગ બરાબર તો ચાલો ચલો કુલ કેટલા ત્રિકોણ છે તો ગણો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 તો જે કુલ છે એ આપણે ક્યાં મૂકીશું નીચે છેદમાં હવે અંશમાં કયા મૂકીશું જે યાદચ્છિત કરેલા છે જે પૂરેલા છે બરાબર એટલે કેટલા પૂરેલા છે 1 2 3 એટલે આપણે 3 ક્યાં મૂકીશું અંશમાં બરાબર એટલે આ 3 14 થાય છે 3 ચતુર્થાંશ થતા નથી બરાબર હવે આપણે બ જોઈશું તો બ માં કુલ કેટલા સ્ટાર છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કેટલા છે 12 તો આપણે કુલ જે છે નીચે છેદમાં મૂકીશું અને કેટલા પૂરેલા છે તો 1 2 3 4 અને 5 તો અહીંયા 5 પૂરેલા છે એટલે આ પણ થતા નથી બરાબર હવે છે ક તો ક માં કુલ કેટલા ભાગો છે તો ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 એટલે આપણે અહીંયા કેટલા મૂકીશું 12 હવે કેટલા પૂરેલા છે તો 1 2 3 4 5 6 7 8 અને 9 9 યાદચ્છિત કરેલા છે પૂરેલા છે એટલે આપણે ક્યાં મૂકીશું ઉપર અંશમાં બરાબર તો ચલો બાળ મિત્રો હવે કરો 3 ના ઘડિયામાં 3 તરી 9 અને 3 ના ઘડિયામાં 3 6 12 એટલે 3 3 ઉડી ગયા તો આવી ગયા 3 ચતુર્થાંશ બાળ મિત્રો આવી ગયા અહીંયા 12 છે ઉપર 5 છે પણ તમે સમજો 5 ના ઘડિયામાં 12 આવે નહીં એટલે આમાં ભાગ ચાલશે નહીં અહીંયા પણ જો 3 ના ઘડિયામાં 14 આવે નહીં પણ અહીંયા નાનું થઈ શકે છે આપણો જવાબ કયો આવે બાળ મિત્રો ક આપણે અહીંયા જવાબમાં શું લખીશું આપણો જવાબ છે ક બરાબર હવે છે છઠ્ઠા નંબરનો દાખલો નીચેની આકૃતિમાં કયો યાદચ્છિત ભાગ એક ચતુર્થાંશ ભાગ છે અથવા ભાગ દર્શાવે છે તો ચલો બાળ મિત્રો પહેલું છે અ તો આમાં કરો જોઈએ તો કુલ કેટલા ખાના છે ગણો 1 2 3 4 5 6 7 અને 8 આપણે નીચે કેટલા મૂકીશું 8 અને ઉપર કેટલા ભાગ પૂરેલા છે 2 હવે તમે જો 2 ના ઘડિયામાં 8 આવશે એટલે 2 કા 2 અને 2 6 8 એટલે 2 2 ઉપર નીચે ઉડી જશે તો આવી ગયા એક ચતુર્થાંશ આવી ગયા કે આપણો જવાબ કયો આવશે અ આપણે અહીંયા જવાબમાં શું લખીશું બાળ મિત્રો અ બરાબર હવે તમે જો અહીંયા 1 2 3
अभ्यास करी गया छे। हवे आपणे दाखला नंबर 10 विषे अभ्यास